લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે તેની મને માયા લગાડી રે. દ્વારિકાવાળાએ સૌને માયા લગાડી છે. હોળી અને ધૂળેટીનો તહેવાર આવે અને શ્રી કૃષ્ણ રાધા સાથેની ગોપીઓ સાથે હોળી રમતા નજરે પડે તેવું ચિત્ર હોળી અને ધૂળેટીના પર્વે આપણી આંખો સમક્ષ ઉભરી આવે. ત્યારે આજે હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે અમે આપને દર્શન કરાવીશું એસ લાઈવમાં દેવભૂમિ દ્વારિકાના, જ્યાં કણ કણમાં બિરાજમાન છે દ્વારિકાનો નાથ રાજા રણછોડ. ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં દેવભૂમિ દ્વારિકા જિલ્લાના ઓખા મંડળ દ્વારિકામાં આવેલું આ પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ છે દ્વારિકા. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારિકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જીર્ણોદ્ધાર પામી છે. દ્વારિકાનું મંદિર 5 માળનું સુંદર કોતરણીવાળું છે. 60 થાંભલાઓ ઉપર ઊભા કરાયેલું આ મંદિરમાં ભક્તો સ્વર્ગ દ્વારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે. દ્વારકાથી 30 કિલોમીટર દૂર બેટ દ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્વારિકાથી બોટમાં બેસીને જળમાર્ગે પહોંચાય છે બેટ દ્વારકા, ત્યાં મહાપ્રભુજીની બેઠક અને શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિર અને શંખ તળાવ આવેલા છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ ગયા બાદ તેમણે વસાવેલી દ્વારિકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હતી અને આજે પણ તે નગરીના અવશેષો મળી આવે છે. ભગવાન શ્રી કૃષ્ણે તેમના મામા અને મથુરાના અત્યાચારી રાજા કંસનો વધ કર્યો અને કંસના સસરા મગધ નરેશ જરાસંઘ શ્રી કૃષ્ણ ભગવાન સાથે વેરભાવ રાખીને યાદવો ઉપર વારંવાર આક્રમણ કરતા હતા અને વજ્રભૂમિની રક્ષા કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે નવા સ્થળે વસવાટ કરવાનો નિર્ણય લીધો અને કુશસ્થળી પર પસંદગી ઉતારી. કુશસ્થળીમાં આવતા પહેલા શ્રી કૃષ્ણે કુશાદિત્ય, કર્ણાદિત્ય, સર્વાદિત્ય અને ગૃહાદિત્ય નામના અસુરો સાથે યુદ્ધ કરીને તેમનો નાશ કરીને સમુદ્ર તટ ઉપર દ્વારિકાનું નિર્માણ કર્યું. શ્રી કૃષ્ણના જીવનની ઘણી બધી મહત્વની ઘટનાઓ જેમ કે રુક્ષ્મણી હરણ અને વિવાહ, જાંબવંતી, રોહિણી, સત્યભામા, કાલિંદી, મિગવિંદા, સત્યા, નાગનજીતી, સુશીલા માદરી, લક્ષ્મણા, દત્તા, સુશલ્યા વગેરે સાથે તેમના વિવાહ થયા, નરકાસુરનો વધ કર્યો, પ્રાગ જ્યોતિષ પૂર વિજય કર્યું, પારિજાત હરણ, માણાસુર વિજય, ઉષા અને અનિરુદ્ધના વિવાહ, મહાભારતના યુદ્ધનું સંચાલન હોય કે દ્રૌપદીનું ચીરહરણથી રક્ષણ હોય, શિશુપાલનો વધ હોય વગેરેનો સમાવેશ અહીં દ્વારિકાથી થાય છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણે દ્વારિકાને છોડી દેતા સમુદ્રના પાણીમાં દ્વારિકા ગરક થઈ ગઈ. જાણે સમુદ્રે પાછી આપેલી ભૂમિ તેમને પાછી લઈ લીધી. જગત મંદિર દ્વારિકામાં શ્રી દ્વારિકાધીશની કાળા પથ્થરોથી બનેલી મૂર્તિ છે 2 ફૂટ ઊંચી. માનવામાં આવે છે કે વિદેશી આક્રમણો કરેથી બચાવવા પ્રાચીન મૂર્તિને દ્વારિકાના સાવિત્રી નામના કૂવામાં સુરક્ષિત રાખવામાં આવી હતી. અહીં દ્વારિકાધીશના મુખ્ય મંદિરોમાં દ્વારિકાધીશ મંદિર ઉપરાંત 24 જેટલા મંદિરો આવેલા છે, જેમાં શક્તિ માતાજી, કુશેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મંદિર, ખોલવા ભગત, ગાયત્રી મંદિર, પ્રદ્યુમન મંદિર, અનિરુદ્ધ મંદિર, અંબા મંદિર, પુરુષોત્તમ મંદિર, દત્તાત્રેય ભગવાનનું મંદિર, શેષા અવતાર, બલદેવ મંદિર, દેવકી માતા મંદિર, રાધાકૃષ્ણનું મંદિર, માધવરાયનું મંદિર, ત્રિવિક્રમ મંદિર, દુર્વાસા મંદિર, જાંબુવંતી મંદિર, રાધિકા મંદિર, સત્યભામા મંદિર, સરસ્વતીજી મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર અને જ્ઞાન મંદિર, નારદપીઠ વગેરે મંદિરો આવેલા છે. આ સિવાય અહીં ગોમતી ઘાટે દર્શન કરવાનો અનેરો મહિમા છે. ગોમતી ઘાટ પરથી 56 સીડીઓ ચડીને મુખ્ય મંદિરમાં પ્રવેશ કરી શકાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ અસુરોનો નાશ કરીને સુદર્શન ચક્રને આ સ્થળે પાણીમાં નાખીને તેને સ્વચ્છ કર્યું હતું. દ્વારિકા નગરી જે નદીના કિનારે વસેલ છે તે દ્વારિકાધીશ મંદિરની દક્ષિણે એક લાંબુ તળાવ આવેલું છે, જેને ગોમતી તળાવ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ગોમતી કુંડનો અનેરો મહિમા છે. કહેવાય છે કે નિષ્પાપ કુંડમાં પિતૃ તર્પણ અને પિંડદાનનું વિશેષ મહત્વ રહેલું છે. જ્યારે દ્વારિકા જતા શ્રદ્ધાળુઓ એવું માને છે કે બેટ દ્વારકાની યાત્રા વગર દ્વારિકાની યાત્રા અધૂરી ગણવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણે અહીં નરસિંહ મહેતાની હુંડી પણ સ્વીકારી હતી. તો દર્શક મિત્રો, આજે આપણે કોરોનાના સમયમાં દ્વારિકા તો નહીં જઈ શકીએ, પરંતુ અમે આપને એસ લાઈવના માધ્યમથી દર્શન કરાવ્યા દેવભૂમિ દ્વારિકાના. તો દર્શક મિત્રો, ગમે ત્યારે પણ જ્યારે દ્વારિકાના દર્શનાર્થે જાઓ ત્યારે નજીકમાં 12 જ્યોતિર્લિંગમાંનું એક એવું નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ આવ્યું છે, ત્યાં જવાનું ચૂકતા નહીં. તો ફરી મળશું, અમારી ધાર્મિક યાત્રા આમ જ ચાલતી રહેશે. તો જોડાયેલા રહેજો મારી સાથે એસ લાઈવની સાથે. નમસ્કાર.